भागी गयो। पोलीसे फुटेज ना आधारे कलाकोमज रत्न कलाकार ने पकड़ी पाड़ी बाइक ने त्रण चेन कब्जे करी छे। आरोपी ग्राहक बनीने लूट करवा आव्यो त्यारे बाइक चालू राख्यु हतु। कतारगाम आंबातलवाड़ीना मारुति नंदन सोसायटी स्थित ज्वेलर्सनी दुकानमां हितेश वसाणे गुरुवारे सवारे ग्राहक बनीने मास्क पहेरीने आव्यो हतो। शरूआतमां मालिक पासे सोनानी चेन जोवा मांगी हती, जेमांथी बे चेननी किंमत पूछी वजन करवानी वात करी बेगमांथी मरचानी भूकी काढी मालिकनी आँखमां नाखीने पांच चेन लईने भागी गयो हतो। पोलीसे फूटेजने आधारे आरोपीना घर सुधी पहोंची हती, जो कि ते घरे न होवाथी तेना भाईनो संपर्क करीने आरोपी सुधी पोलीस पहोंची हती। पोलीसे हितेश भरत वसाणी नारायणनगर रहेवासीनी धरपकड करीने त्रण चेन रूपया 2,37,00,000 अने बाइक कब्जे कर्या छे। हितेशने 5,00,000 देवू थई गयुं हतुं, जे चूकवा लूटनो प्लान बनाव्यो हतो। ब्यूरो रिपोर्ट, डेली इंडिया, वन टीवी, सूरत। આવેલ સમર ગોલ્ડ પેલેસ નામની દુકાનમાં સવારે ફરિયાદી શ્રી દર્શનભાઈ શાહ પોતાની દુકાન ખોલતા હતા, તે દરમિયાન એક ગ્રાહકના સ્વાંગમાં એક માણસ આવી અને એવું કીધું કે ચેનો મારે ખરીદવી છે। એના અનુસંધાને તેઓએ ચેનો બતાવતા અચાનક ગ્રાહકના સ્વાંગમાં આવેલા માણસે મરચાંની ભૂકી નાખી અને ચેનની લૂંટ કરીને નાસી ગયેલ। પરંતુ પોલીસે તાત્કાલિક ખબર પડતા તાત્કાલિક ધોરણે પોલીસ પહોંચી અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને ગણતરીના કલાકોમાં જ મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે। આરોપીને ડિટેન કરવામાં આવેલ છે। કોણ છે આરોપી સાહેબ અને કે રીતે પકડ સીસીટીવીમાં કઈ ઘટના કેદ થઈ છે? સીસીટીવીમાં ઘટના કેદ થયેલ છે। આરોપી કોણ છે? શું ગુનાહિત ઇતિહાસ છે કોઈનો? આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। એની કેવી રીતે લૂંટ અંજામ આપ્યો? શું લઈને કીધો? વેપન હતું? શું હતું? એના પાસે કોઈ વેપન નથી, એની પાસે મરચાંની ભૂકીની પડી ગઈ હતી। એવું કહે છે કે કોઈ વસ્તુ એને પ્રેરિત કરી હોય અને કંઈ એમનું કંઈ કરી હોય, કંઈ શીખીને ગયો હતો યુટ્યુબ પર, સોશિયલ મીડિયા પર? હા, એ યુટ્યુબ ઉપર વિડીયો લૂંટને કેવી રીતે અંજામ આપ્યું એનો વિડીયો જોઈને ગયો।